વેલકમ બેક. મોદી સરકાર સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂકી રહી છે ત્યારે આ કાર્યની શરૂઆત ગુજરાતમાં કરવામાં આવી છે. આગામી સમયમાં ગુજરાત સરકાર 50,000 જેટલા પ્લમ્બર્સ આઈટીઆઈમાં સ્કિલ ડેવલપમેન્ટના પાસ શીખવાડશે. પ્લમ્બર કૌશલ્યવર્ધન કાર્યક્રમની શરૂઆત કરાવતા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આ વાત કરી, જે અંતર્ગત પ્લમ્બર્સને તેમનું કૌશલ્ય વધારવાની તક મળશે. ગુજરાતભરના પ્લમ્બર્સને આઈટીઆઈમાં 15 દિવસની તાલીમ આપવામાં આવશે, જેમાં તેમને અદ્યતન સાધન સામગ્રી અને પ્લમ્બિંગના માલસામાનની ઉપયોગિતા વિષયક તાલીમ આપવામાં આવશે. જોકે તાલીમ માટે 8 પાસ અને 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. તાલીમ બાદ પ્લમ્બર્સને ઓળખ કાર્ડ અપાશે, જીસીવીટી પ્રમાણપત્ર આપવામાં આવશે, જેનો સીધો લાભ પ્લમ્બર્સને મળશે. આજે વિશ્વ જળ દિન છે, એ નિમિત્તે ગુજરાતના પ્લમ્બર એસોસિએશને પ્લમ્બરનું કામ કરનાર દરેક ભાઈઓનું એક સંમેલન આજે આયોજિત કર્યું હતું અને એમાં ગુજરાતભરમાંથી અનેક આ ક્ષેત્રની અંદર કામ કરનાર અને ખાસ કરીને અસંગઠિત કારીગરો આની અંદર ભેગા થયા હતા અને રાજ્ય સરકાર જે કૌશલ્યવર્ધન કેન્દ્રનું કામ કરે છે એના દ્વારા અમે પણ અમારી આ જે ટેકનોલોજી છે અને અમારી જે આવડત છે એની અંદર વધારો થાય અને અમે વધારે સારું કામ કરી શકીએ એના માટેનું આયોજન હતું. આજનો આ કાર્યક્રમ પ્લમ્બરો જે રૂટીન કામ કરતા હોય છે એ લોકોમાં કંઈક અત્યાધુનિક સ્કિલ અપગ્રેડ થાય અને એ લોકોને આઈડીએફએસ સર્ટિફિકેશન મળે, જેનાથી એ લોકો પોતાનો જે વ્યવસાય છે એમાં એ આગળ વધી શકે. કેટલા પ્લમ્બરોને ફાયદો થશે અને કેટલા સમયનો એ લોકોને તાલીમ આપવામાં આવશે? આ અત્યારે કાર્યક્રમ રહેશે, આ કાર્યક્રમની અંદર આવનાર 5,000 પ્લમ્બરો છે, 5,000થી વધારે પ્લમ્બરો છે. આ લોકોને અહીં 30 મિનિટની સ્કિલ અપગ્રેડ અમે કરવાના છે અને એના પછી અમે એ લોકો માટે 15 દિવસની સ્કિલ કરવાના છે. કથિત